Hi, welcome all of you. Let's start unit number 3 of paper number 109, Algebra 1. Syllabus of unit 3 contains external direct product, normal subgroups, factor groups, and internal direct product. So first we will see external direct product. Let's see the definition of external direct products. External direct products kono karvano chhe groups no. Groups jo chhe be karta be ke be thi vadhara hoy to external direct product thai shake. Suppose there are finite collection of groups g1 g2 up to gn. फाइनाइट पण होवा जरूरी छे, इनफाइनाइट नहीं. तो द एक्सटर्नल डायरेक्ट प्रोडक्ट ऑफ फाइनाइट कलेक्शन ऑफ ग्रुप्स g1 g2 gn इज द सेट. आ एनो सिम्बॉल छे. एक्सटर्नल डायरेक्ट प्रोडक्ट केवी रीते लखाय g1 पछी आ रिंग सम नो जे सिम्बॉल होय छे ते g2 अप टू gn. सो दिस इज द नोटेशन फॉर external direct product of g1 g2 gn. It is the set of n tuple. N tuple means evi tuple ke jema n members hoy, n elements hoy, n components hoy. E tuple kai type ni hase? g1 g2 up to gn, where gi belongs to ग्रुप जी आई. तो आज g1 છે ઈ કોનો મેમ્બર છે? ગ્રુપ g1 નો. g2 ગ્રુપ g2 નો. અપ ટુ gn ઈટ ઇઝ અ મેમ્બર ઓફ ગ્રુપ gn. તો એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ એટલે શું? તો આવી ટપલ્સ લેવાની છે, એ એના મેમ્બર બનશે. એમાં જેટલામાં કમ્પોનન્ટ એ ટપલ નો જે કમ્પોનન્ટ તમે લ્યો એ कोरस्पोंडिंग ग्रुप माथी नो मेंबर होवो जोईए. हवे जे आ बधा ग्रुप्स छे ई अलग अलग छे, मतलब दरेक नो बाइनरी ऑपरेशन पण अलग अलग होई सके. तो g1 जे छे ए आनो मेंबर छे, एटले g1 साथे ज्यारे आ ग्रुप g1 ना बीजा कोई मेंबर साथे बाइनरी ऑपरेशन करवानो आवशे तो एने बाइनरी ऑपरेशन ग्रुप g1 नो लागू पड़शे. एवी रीते जे ग्रुप ना मेंबर होय एनु बाइनरी ऑपरेशन एने लागू पड़े. तो एटला माटे एक आपणे आ हवे एक सिंगल ग्रुप गणीए छीए, आपणे सिंगल सेट छे. तो आ सेट मां बाइनरी ऑपरेशन केवी रीते लागू पड़शे? तो एना मेंबर्स आ टाइप ना हशे. एटले एक सपोज आवी एक टपल छे, एक बीजी टपल छे, तो g1 g2 अप टू gn, अने बीजी टपल छे g1 प्राइम g2 प्राइम अप टू gn प्राइम. तो आ बन्ने वच्चे नो बाइनरी ऑपरेशन केवी रीते थशे? के कम्पोनंट वाइज थशे. एटले g1 नो g1 प्राइम साथे, g2 नो g2 प्राइम साथे, एवी रीते gn नो gn प्राइम साथे. जेम मेट्रिक्स मां आपणे कम्पोनंट वाइज एडिशन ने एवुं करीए छीए, એજ રીતે અહીંયા કમ્પોનન્ટ વાઇઝ બાઇનરી ઓપરેશન થશે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ g1 g1 પ્રાઇમ, g2 g2 પ્રાઇમ, અપ ટુ gn gn પ્રાઇમ. તો હવે તમે જોઈ શકશો કે g1 છે એ પણ ગ્રુપ g1 નો મેમ્બર છે, અને g1 પ્રાઇમ છે એ પણ ગ્રુપ g1 નો મેમ્બર છે. તો આ જે g1 g1 પ્રાઇમ છે એ કયું બાઇનરી ઓપરેશન લાગુ પડશે? તો કે ગ્રુપ g1 નો. એટલે કે એન્ડ ઈચ gi gi પ્રાઇમ ઇઝ પરફોર્મ વિથ ધી બાઇનરી ઓપરેશન ઓફ ગ્રુપ gi, ધેટ ઇઝ ઇટ ઇઝ કમ્પોનન્ટ વાઇઝ, રાઈટ? એક્ઝામ્પલ થી પણ આપણે જોવાનો ટ્રાય કરશું એટલે ખ્યાલ આવી જશે તમને. તો બે ગ્રુપ સરખા હોય, સપોઝ બાઇનરી ઓપરેશન પણ સરખું હોય, તો જી અને જી નો એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ, બે ગ્રુપ છે બંને સરખા ગ્રુપ છે જી અને જી, એનો એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઇઝ ઓલસો રિટન એઝ જી સ્ક્વેર. એટલે આર અને આર હોય તો આર સ્ક્વેર,
ત્રણ વખત હોય તો આર ક્યુબ એ રીતે. એક થિયરમ જોઈએ કે આ જે આપણે ડેફિનેશન આપી એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટની, તો એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટથી જે સેટ મળ્યો એ પોતે ગ્રુપ છે. લેટ જી1 જી2 અપ ટુ જીએન બી અ ફાઇનાઇટ કલેક્શન ઓફ ગ્રુપ્સ, ધેન ધી એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ જી1 ટુ જીએન ઇઝ અ ગ્રુપ. પ્રૂફ આપ્યા નહીં તો આમાં જે કાંઈ આપણે બાઇનરી ઓપરેશન પરફોર્મ કરીએ છીએ એ કમ્પોનન્ટ વાઇઝ કરીએ છીએ. એટલે જીવન નો હંમેશા જીવન ગ્રુપ જીવન ના મેમ્બર સાથે જ એનો બાઇનરી ઓપરેશન એનું આવશે. તો જીવ ગ્રુપ જીવન જે છે એ પોતે ગ્રુપ છે, એટલે એનો એ ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાય કરે, એસોસિએટિવ પ્રોપર્ટી સેટિસ્ફાય કરે. એટલે ઓલવેઝ આ બધા મેમ્બર્સ જે છે આવડા જીવનનો જ મેમ્બર થશે, આ જી2 નો જ થશે, એમ આ જીએનનો જ મેમ્બર થશે, કારણ કે ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાય કરે. એટલા માટે આ આખો મેમ્બર, આખી ટપલ જે છે એ ઓલવેઝ આ સેટનો જ મેમ્બર થશે. તો એનો મતલબ આ સેટ જે છે એ ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાય કરે છે. એ જ રીતે એસોસિએટિવની વાત કરીએ તો આવો ત્રીજો મેમ્બર લેશું, આ બેનું પહેલા એસોસિએશન લેશું અને બાર ત્રીજો મેમ્બર લેશું. તો એ કમ્પોનન્ટ વાઇઝ જ થવાનું છે, એટલે કમ્પોનન્ટ વાઇઝ એસોસિએટિવિટી પણ એપ્લાય થશે. તો એસોસિએશન અને ક્લોઝર પ્રોપર્ટી જે છે એ કમ્પોનન્ટ વાઇઝ હોવાના કારણે અને આ ઇન્ડિવિજ્યુઅલી બધા ગ્રુપ હોવાના કારણે ઇઝીલી કહી શકીએ કે આપણે એ પણ ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાય કરશે અને એસોસિએટિવ પણ હશે. તો ક્લોઝર પ્રોપર્ટી એન્ડ એસોસિએટિવિટી કેરીઝ થ્રુ કમ્પોનન્ટ વાઇઝ. તો હવે બાકી રહ્યું આઈડેન્ટિટી અને ઇન્વર્સ, દરેક એક આમાં આઈડેન્ટિટી મેમ્બર છે કે નહીં એ જોવાનું, અને પછી દરેક મેમ્બરનો ઇન્વર્સ મળે છે કે નહીં એ જોવાનું. તો ધ આઈડેન્ટિટી ઇઝ ઇ1 ઇ2 અપ ટુ ઇએન, વેર ઇ1 ઇઝ એન આઈડેન્ટિટી ઓફ ગ્રુપ જી1, ઇ2 ઇઝ આઈડેન્ટિટી ઓફ ગ્રુપ જી2, એન્ડ ઇએન ઇઝ આઈડેન્ટિટી ઓફ ગ્રુપ જીએન. તો આ કેવી રીતે આઈડેન્ટિટી થાય તો એ જોઈ લઈએ આપણે. પેલું ઓપરેશન પાછું રિકોલ કરીએ. હા, સપોઝ અહીંયા ઇ1 ઇ2 અપ ટુ ઇએન હોય તો જી1 ઇન્ટુ ઇ1, જી1 ઇન્ટુ ઇ1, તો ઇ1 છે ગ્રુપ જી1નો આઈડેન્ટિટી છે, એટલે જી1 ઇન્ટુ ઇ1 જી1 જ થશે, અહીંયા જી2 જ થશે, અહીંયા જીએન જ થશે, એટલે ફરીથી આનો આ મેમ્બર મળી જાય. એ રીતના આ આઈડેન્ટિટીને તમે આ સાઈડ રાખો તો પણ સેમ મેમ્બર જી1 જી2 જીએન મળી જાય. એટલા માટે ઇ1 ઇ2 ઇએન ઇઝ એન આઈડેન્ટિટી. હવે ઇન્વર્સ, કોઈ પણ એક મેમ્બર જી1 જી2 અપ ટુ જીએન નો ઇન્વર્સ ફાઇન્ડ કરવો હોય તો દરેકનો ઇન્ડિવિડ્યુઅલ ઇન્વર્સ લઈ લો, જી1 ઇન્વર્સ, જી2 ઇન્વર્સ, જીએન ઇન્વર્સ. પણ આ ઇન્વર્સ ક્યાં છે એ તમારે સમજવાનું, યાદ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જી1 ઇન્વર્સ મીન્સ ઇન્વર્સ ઓફ જી1 અંડર ધી બાઇનરી ઓપરેશન ઓફ ગ્રુપ જી1. જી2 ઇન્વર્સ ઇઝ ઇન્વર્સ ઓફ જી2 અંડર ધી બાઇનરી ઓપરેશન ઓફ ગ્રુપ જી2. એ રીતે દરેકના ઇન્વર્સ જે છે એ દરેકમાં અલગ અલગ રીતે હશે, કારણ કે દરેકનું બાઇનરી ઓપરેશન અલગ છે. તો કમ્પોનન્ટ વાઇઝ તમે ઇન્વર્સ લઈ લો તો આ મેમ્બર જે છે એને આની સાથે મલ્ટીપ્લાય કરો તો તમને આઈડેન્ટિટી મળી જશે, કારણ કે આ બેનો મલ્ટીપ્લિકેશન કરો તો જી1 ઇન્ટુ જી1 ઇન્વર્સ એટલે ઇ1, જી2 ઇન્ટુ જી2 ઇન્વર્સ એટલે ઇ2, જીએન ઇન્ટુ જીએન ઇન્વર્સ એટલે ઇએન. એ રીતે તો આઈડેન્ટિટી મળી જાય, એટલા માટે આ છે આનો ઇન્વર્સ. તો બધી કન્ડિશન આવી ગઈ, એટલે ગ્રુપની કન્ડિશન આવી ગઈ. સો જી1 એક્સટર્નલ પ્રોડક્ટ ઓફ જી1 જી2 જીએન ઇઝ અ ગ્રુપ. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે તમને. કન્સિડર એક ગ્રુપ Z2 કન્સિડર કરીએ. Z2 માં શું શું હોય? 0 અને 1 બે જ મેમ્બર. બીજું ગ્રુપ કન્સિડર કરીએ Z5, તેમાં 0 1 2 3 4. Z2 Z5 લીધા છે એટલે આના બાઇનરી ઓપરેશન કયા હશે? એડિશન મોડ્યુલો. આમાં એડિશન મોડ્યુલો 2, આમાં એડિશન મોડ્યુલો 5, રાઈટ? ધેન હવે આનો એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ સેટ ફાઇન્ડ કરીએ તો શું મળે? એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ Z2 એન્ડ Z5 ઇક્વલ ટુ, તો પહેલો મેમ્બર Z2 માંથી લેવાનો, બીજો મેમ્બર Z5 માંથી લેવાનો. એ રીતે ટપલ બનાવતા જવાની. તો બબ્બે મેમ્બરની ટપલ એટલે 2 ટપલ અથવા પેર. તો અહીંથી 0 લીધો, અહીંથી 0 લીધો એટલે 0 0. આ 0 એમને રાખ્યો, અહીંથી 1 લીધો, 0 1, 0 2,
03 અને 04 આટલા મેમ્બર મળ્યા. પછી અહીંયા 0 સાથે બધા મેમ્બર આવી ગયા Z5 નો, એટલે Z2 નો મેમ્બર ચેન્જ કર્યો અને 1 લીધો. તો 1 સાથે બધા 10 11 12 13 14. ક્લિયરલી તમે જોશો આનો ઓર્ડર, આનો ઓર્ડર 2 છે, આનો ઓર્ડર 5 છે. તો જે એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ છે એનો ઓર્ડર 2 × 5 એટલે 10 થાય. એટલે આમાં 10 મેમ્બર્સ મળ્યા. હવે જો આમાં ઓપરેશન્સ કેવી રીતે થાય છે, સિન્સ ધી ઓપરેશન ઇઝ એડિશન મોડ્યુલો, એડિશન મોડ્યુલો છે, એટલે 1 2 × 1 4. 1 2 કોનો મેમ્બર છે, આ બંને મેમ્બર કોના છે, ઝેડ એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ Z2 એન્ડ Z5 ના મેમ્બર છે. એટલે આમાંથી કોઈ પણ બે મેમ્બર લીધા, એક 1 2 લીધો અને બીજો લીધો 1 4. તો હવે આ બંનેનો બાઇનરી ઓપરેશન કરવું હોય તો ટપલના ટપલ જ આવશે બે મેમ્બરની. પણ પહેલો મેમ્બર કેવી રીતે આવશે, તો કે 1 + 1, ત્યાં પ્લસ શું છે, એડિશન મોડ્યુલો 2, કારણ કે પહેલો એલિમેન્ટ છે. પહેલો એલિમેન્ટ ક્યાંથી છે, Z2 માંથી. Z2 નું ઓપરેશન એડિશન મોડ્યુલો 2, એટલે 1 + 1 એટલે 2 મોડ 2. મોડ 2 એટલે એડિશન મોડ્યુલો 2. બીજો 2 + 4, 2 + 4 એટલે 6, પણ મોડ 5, કારણ કે બીજાનો જે છે એ એડિશન મોડ્યુલો 5 છે. એટલે આ તમને સમજણ પડે એટલા માટે મેં આ રીતના લખ્યું છે આખું, એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા 2 મોડ 2 લેવો. 2 મોડ 2 એટલે 0, કારણ કે બે જ મેમ્બર છે 0 અને 1, તો 2 એટલે પાછું 0, 3 હોત તો 1, 4 હોત તો પાછું 0. એ રીતે 6 મોડ 5, તો 0 1 2 3 4, પછી 5 એટલે 0, 6 એટલે 1. તો 6 મોડ 5 મીન્સ 1. 6 મોડ 5 બીજી રીતે ફાઇન્ડ કરો, તમે 5 થી ડિવાઈડ કરી દો, 6 ડિવાઇડેડ બાય 5, જે રિમાઇન્ડર બચે તે. 2 મોડ 2 એટલે 2 ને 2 થી ડિવાઈડ કરો, જે રિમાઇન્ડર બચે તે. તો હવે આ 1 2 1 4 નો પ્રોડક્ટ આ રીતે મળ્યો, 0 1 આ મેમ્બર મળ્યો. એ રીતે 1 4 ને લેફ્ટ સાઈડ રાખીએ, 1 2 ને રાઈટ સાઈડ રાખીએ, તો 1 4 × 1 2 ઇક્વલ ટુ સેમ જ થાય, 1 + 1 એટલે 2 મોડ 2, 4 + 2 એટલે 6 મોડ 5, તો 0 1 જ આવે. તો આ ક્રમ ચેન્જ કર્યો આપણે, બદલ્યો તો પણ આન્સર સેમ આવે. શું કામ, Z2 પોતે કોમ્યુટેટિવ છે, એમાં પણ ક્રમનો મહત્વ નહીં બને, કારણ કે એડિશન મોડ્યુલો 2 એડિશન આવે છે, એટલે ક્રમ નો નિયમ એ જાળવશે. કોમ્યુટેટિવ છે એ પણ, Z5 પણ કોમ્યુટેટિવ છે, એટલે બંને નો એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ પણ કોમ્યુટેટિવ મળ્યો. કોમ્યુટેટિવ એટલે કે XY = YX. તો આ કોમ્યુટેટિવ મળ્યો એટલે એને અબેલિયન ગ્રુપ પણ કહેવાય. આ ગ્રુપ તો છે જ, એ તો આપણે ઉપર થિયરમમાં જોયું, એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓલવેઝ ગ્રુપ. તો આ ગ્રુપ તો છે જ, અને ગ્રુપમાં આ પણ જોયું આપણે કે XY = YX, સો ઇટ ઇઝ એન અબેલિયન ગ્રુપ. સો Z2 એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ Z2 એન્ડ Z5 ઇઝ એન અબેલિયન ગ્રુપ, અને એનો ઓર્ડર કેટલો હતો, 10, ઓફ ઓર્ડર 10. તો હવે આના ઉપરથી ડાયરેક્ટલી તમે આનો ઓર્ડર પૂછે તો કહી શકો 2 × 5 એટલે 10. હવે Z2 અને Z5 ના એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટમાં જ આપણે એક આ બીજું જોઈ લઈએ કે આ 1 1 થી 1 1 જનરેટર હોય એવું સાયક્લિક ગ્રુપ તમારે ફાઇન કરવું હોય તો 1 1 નો પાવર 0 લેવાનો પહેલા, એટલે એ પોતે આવે. પછી 1 1 નો પાવર 1 લ્યો તમે, પછી 1 1 નો પાવર 2 લ્યો, સોરી 0 નહીં પણ 1 થી સ્ટાર્ટ કરવાનું હોય છે. 1 1 a² a² a³ એ રીતે હોય છે ને સાયક્લિક ગ્રુપમાં, a⁴ 0, નથી લેતા હોતા, પણ a⁴ n કરો ત્યારે e આવે એવું કઈક હોય છે.
વત્તા 1 1 પછી 1 1 નો પાવર 2 એટલે 2 2 ટાઈમ્સ 1 1 3 ટાઈમ્સ 1 1 4 ટાઈમ્સ 1 1 5 ટાઈમ્સ 1 1 કારણ કે આ સાયક્લિક ગ્રુપ આપણે ડિફાઈન કર્યું તો કે એ આ જનરેટેડ બાય એ સોરી જનરેટેડ બાય એ કોણ કોણ હોય છે જનરેટેડ બાય એ એટલે એ ના બધા પોઝિટિવ પાવર લેવાના પોઝિટિવ પાવર એટલે 1 2 3 એન્ડ સો ઓન તો 1 થી સ્ટાર્ટ કરીએ છીએ એટલે 1 1 નો પાવર 1 એટલે 1 1 એઝ ઇટ ઇઝ 1 1 નો પાવર 2 એટલે 2 ટાઈમ્સ 1 1 3 ટાઈમ્સ 1 1 4 ટાઈમ્સ 1 1 5 ટાઈમ્સ 1 1 6 ટાઈમ્સ એમ 10 ટાઈમ્સ 1 1 લેવાનું તો જ્યારે 10 ટાઈમ્સ 1 1 લેશો ત્યારે તમને 0 0 મળશે હવે જો 1 ટાઈમ 1 1 એટલે 1 1 એઝ ઇટ ઇઝ 2 ટાઈમ્સ 1 1 એટલે 2 ઇન 2 1 એટલે 2 2 2 2 2 એટલે શું થાય પહેલો એલિમેન્ટ 2 એ મતલબ 0 બીજો એલિમેન્ટ 2 મતલબ 2 કારણ કે ત્યાં ઝેડ 5 છે પહેલામાં ઝેડ 2 છે એટલે ત્યાં 2 એટલે 0 અહીંયા 2 એટલે 2 એમ 3 ઇન્ટુ 1 એટલે 3 3 એટલે પહેલામાં ઝેડ 2 માં 1 3 ઇન્ટુ 1 3 ઝેડ 5 માં 3 એટલે 3 4 ઇન્ટુ 1 ઝેડ 2 માં 4 એટલે 0 ઝેડ 5 માં 4 એટલે 4 ઝેડ 2 માં 5 એટલે 1 ઝેડ 5 માં 5 એટલે 0 ઝેડ 2 માં 6 એટલે 0 ઝેડ 5 માં 6 એટલે 1 ઝેડ 2 માં 7 એટલે 1 ઝેડ 5 માં 7 એટલે 2 એ રીતે તો અહીંયા ઝેડ 2 માં 10 એટલે 0 ઝેડ 5 માં પણ 10 એટલે 0 તો આ રીતે તમને ફાઇનલી આવા એલિમેન્ટ્સ મળ્યા અને રીઅરેન્જ કર્યા હતા 0 0 0 આ પાછા રીઅરેન્જ કરીને મૂક્યા તો તમને કમ્પ્લીટ જે આખું ગ્રુપ હતું એ જ એલિમેન્ટ્સ તમને મળી ગયા તો આનો 1 1 નો n પાવર કરવાથી આઈડેન્ટિટી એલિમેન્ટ મળી જાય છે 0 0 તો એનો મતલબ એ જનરેટર છે 1 1 ઇઝ અ જનરેટર ઓફ ઝેડ 2 એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ ઝેડ 2 એન્ડ ઝેડ 5 રાઈટ સો 1 1 ઇઝ અ જનરેટર ઓફ એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ ઝેડ 2 એન્ડ ઝેડ 5 ધેરફોર ઇટ ઇઝ અ સાયક્લિક ગ્રુપ જ્યારે આ રીતે બનતું હોય તો એને સાયક્લિક ગ્રુપ કહેવાય હેન્સ ઝેડ 2 એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ ઝેડ 2 એન્ડ ઝેડ 5 ઇઝ સાયક્લિક ગ્રુપ પછી અબેલિયન ગ્રુપ એક હમણાં આપણે જોયું હતું કે અબેલિયન પણ છે આનાથી એન્ડ ઇટ ઇઝ આઈસોમોર્ફિક ટુ ઝેડ 10 હવે જો આઈસોમોર્ફિક ટુ ઝેડ 10 કેવી રીતે થાય આ બંને તો જોઈ લીધું આપણે અબેલિયન છે સાયક્લિક છે આનાથી કહી દઉં કે સાયક્લિક છે હવે આઈસોમોર્ફિક ટુ ઝેડ 10 એ કેવી રીતે તો ઝેડ 10 સાથેનું ફંક્શન 1 1 1 2 થવું જોઈએ તો પાઈ ફ્રોમ ઝેડ 2 આઈ એક્સ ઝેડ 2 એક્સ નો ડાયરેક્ટ પ્રોડક્ટ ઝેડ 5 ટુ ઝેડ 10 આ રીતે ડિફાઈન કરો તમે ડિફાઈન બાય પાઈ ઓફ એક્સ વાય આ આપણે શોધવું પડે કેવું ફંક્શન ડિફાઈન કરવાથી આ 1 1 1 2 થાય છે તો આ રીતે ડિફાઈન કરો 5 એક્સ પ્લસ વાય પાઈ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ 5 એક્સ પ્લસ 5 એક્સ પ્લસ વાય તો આ બધા મળે છે કે નહીં જુઓ તો હવે તમે એક્સ વાય છે એ આમાંથી લેવાનો છે એક્સ વાય તો આ અહીંયા છે જ 0 0 લ્યો તમે તો 5 ઇન્ટુ 0 પ્લસ વાય એટલે 0 તો 0 પ્લસ 0 એટલે 0 મળી ગયો તમને 0 1 લ્યો તો 5 ઇન્ટુ 0 એટલે 0 પ્લસ 1 એટલે 1 મળ્યો 2 મળ્યો 3 મળ્યો 4 મળ્યો અને 5 ઇન્ટુ 1 એટલે 5 પ્લસ 0 તો 5 મળ્યો 5 ઇન્ટુ 1 5 પ્લસ 1 એટલે 6 મળ્યો 5 પ્લસ 2 7 5 પ્લસ 3 8 5 પ્લસ 4 9 તો 0 ટુ 9 મળ્યા તમને તે બધા મેમ્બર કોના છે ઝેડ 10 ના છે રાઈટ તો x કોનો મેમ્બર છે ઝેડ 2 નો y કોનો મેમ્બર છે ઝેડ 5 નો ફોર એવરી x બિલોંગ્સ ટુ ઝેડ 2 એન્ડ y બિલોંગ્સ ટુ ઝેડ 5 તો આ 1 1 1 2 ફંક્શન મળી ગયું કારણ કે દરેકની સામે કોરસ્પોન્ડિંગ એક જ એલિમેન્ટ મળે છે અને એ રીતે 1 2 પણ થશે
सो दिस इज आइसोमोर्फिज्म. तो आ बने ग्रुप से आइसोमोर्फिक जेड टू एक्सटर्नल डायरेक्ट प्रोडक्ट जेड फाइव, दिस इज वन ग्रुप एंड अनदर ग्रुप इज जेड टेन, बोथ आर आइसोमोर्फिक. आवो केम पॉसिबल बन्यो आगर जोशु आपणे एक रिजल्ट छे के आ बन्ने नो जीसीडी वन होय तो ज आ पॉसिबल बने. बीजो एक एक्जाम्पल जोईए. कंसिडर यू ऑफ फाइव. यू ऑफ फाइव एटले लेस देन फाइव अने रिलेटिवली प्राइम टू फाइव. तो वन इज रिलेटिवली प्राइम टू फाइव, टू थ्री फोर बदा फाइव फाइव ने रिलेटिवली प्राइम है कारण के फाइव प्राइम प्राइम नंबर है. એટલે એની કરતા નાના નંબર જેટલા હોય બધા નાના ઇન્ટીજર એ બધા જ એને રિલેટિવલી પ્રાઇમ હોય. 12 છે પ્રાઇમ નથી એટલે 1 થી 11 બધા જ નહીં આવે, કોક કોક નહીં આવે. 1 5 7 11 આટલા છે અને રિલેટિવલી પ્રાઇમ છે. ધેન તો u5 અને u12 નો એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ, તો પહેલો મેમ્બર u5 નો બીજો મેમ્બર u12 નો. લાઈથી 1 લીધો પછી એની સાથે 1 5 7 11 પછી 2 લઈ એની સાથે 1 5 7 11 એ રીતે 3 1 5 7 11 પછી 4 1 5 7 11 થઈ ગયા. તો ટોટલ મેમ્બર કેટલા થયા? આના 4 છે, આના 4 તો 16 થવા જોઈએ. તો આ 16 મેમ્બર્સ હોય. તો આની અંદર કઈ રીતે પેલું બાઈનરી ઓપરેશન કરાય એ જોઈ લઈએ આપણે. સિન્સ ધી ઓપરેશન ઇઝ મલ્ટીપ્લિકેશન મોડ્યુલ, આ મલ્ટીપ્લિકેશન મોડ્યુલ છે ઓપરેટર. તો એક મેમ્બર લીધો 27, બીજો મેમ્બર લીધો 311. તો આ બંનેનું વચ્ચે બાઈનરી ઓપરેશન કેમ થાય? તો 2 ઇન્ટુ 3 એટલે 6 અને 7 ઇન્ટુ 11 એટલે 77. જો અગાઉમાં શું થતું હતું, ત્યાં એડિશન કરતા હતા આપણે, અહીંયા એડિશન કરતા હતા 1+1 2+4 કારણ કે આમાં એડિશન મોડ્યુલ હતો. હવે જે છે એ મલ્ટીપ્લિકેશન મોડ્યુલ છે એટલે મલ્ટીપ્લાય કરવાનું છે. 2 ઇન્ટુ 3 6, પણ મલ્ટીપ્લિકેશન મોડ્યુલો 5, પહેલાનું જે છે મોડ્યુલો 5 અને 7 ઇન્ટુ 11 77 મોર 12. બીજું જે બીજો એલિમેન્ટ છે યુ 12 નો એટલે મોર 12. તો 6 મોડ 5 ઇઝ 1, 77 મોડ 5 12, 6 72, સો રિમાઇન્ડર ઇઝ 5. તો 1,5 આ મેમ્બર આવ્યો. તો કેવી રીતે ઓપરેશન કરવાનું એની સમજણ માટે એક એક્ઝામ્પલ લખ્યો છે. બાકી આ ગ્રુપ તો છે જ. નેક્સ્ટ થિયરમ, લેટ g1 g2 અપ ટુ gn બી અ ફાઇનાઇટ કલેક્શન ઓફ ફાઇનાઇટ ગ્રુપ્સ. એટલે આ કલેક્શન પણ ફાઇનાઇટ છે અને બધા ગ્રુપ્સ પણ પોતે પણ ફાઇનાઇટ ગ્રુપ્સ છે, ગ્રુપ છે એટલે પોતે પણ ફાઇનાઇટ નંબર ઓફ એલિમેન્ટ્સ ધરાવે છે. એન્ડ લેટ આનો એક મેમ્બર એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ નો g1 g2 અપ ટુ gn બિલોંગ્સ ટુ એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ g1 g2 અપ ટુ gn. ધેન ઓર્ડર ઓફ, જો ઓર્ડર ઓફ એક્સટર્નલ ગ્રુપ પોતે ગ્રુપ નો ઓર્ડર કેટલો થાય એ આપણે જોઈ લીધું છે કે એના મલ્ટીપ્લિકેશન જેટલો. આપણે એક્ઝામ્પલ થી જોયું હતું, બતાવું તમને. હા, આનો ગ્રુપ આનો ઓર્ડર 2 હોય, આનો ઓર્ડર 5 હોય તો 2 ઇન્ટુ 5 એટલે 10. એવી રીતે આનો ઓર્ડર 4 હતો, આનો ઓર્ડર 4 હતો તો 4 ઇન્ટુ 4 એટલે 16 ઓર્ડર થાય એક્સટર્નલ ડાયરેક્ટ ઓર્ડર. તો બે કરતા વધારે હોય તો દરેકનો મલ્ટીપ્લિકેશન કરવા આવે દરેકના ઓર્ડરનો. એટલે ગ્રુપનો ઓર્ડર તો આપણે જોયો કેવી રીતે મળે, પણ હવે એલિમેન્ટનો ઓર્ડર, આનો કોઈ એલિમેન્ટ g1 g2 અપ ટુ gn છે જે એનો ઓર્ડર, ધીસ ઓર્ડર ઓફ ધીસ એલિમેન્ટ ઓફ ધીસ એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ એલસીએમ ઓફ ઓર્ડર ઓફ ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ્સ. એટલે g1 નો ઓર્ડર, g2 નો ઓર્ડર, gn નો ઓર્ડર, આ બધાના ઓર્ડર્સનો એલસીએમ ફાઇન્ડ કરો એ જ આખા એલિમેન્ટનો ઓર્ડર થાય.
थीअरम प्रूव करवांगे तो एक्सटर्नल डायरेक्ट प्रोडक्ट है એટલે એટલીસ્ટ બે ગ્રુપ તો હશે તો ઇફ n = 2 મેથેમેટિકલ ઇન્ડક્શન થી આપણે પ્રૂવ કરવું હોય તો n = 2 થી સ્ટાર્ટ કરવું પડે કારણ કે એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ તો જ પોસિબલ બને કે એટલીસ્ટ બે ગ્રુપ હોય તો n = 2 થી સ્ટાર્ટ કરીએ આપણે તો g1 અને g2 બે જ છે તો એનો એનો મેમ્બર થશે g1, g2 લેટ g1, g2 બિલોંગ્સ ટુ g1 एक्सटर्नल डायरेक्ट प्रोडक्ट जी टू तो हवे आपणे प्रूव एवुं करवानुं छे के आ जी वन जी टू जे पेर लीधी आपणे आनो मेम्बर लीधो एनो ऑर्डर इट इज इक्वल टू एलसीएम ऑफ ऑर्डर ऑफ जी वन ऑर्डर ऑफ जी टू तो पहला एक बे ने एक एक नाम आपी दीए एस इक्वल टू एलसीएम वाळो लई लीए एलसीएम ऑफ ऑर्डर ऑफ जी वन ऑर्डर ऑफ जी टू અને t એટલે એ આખી પેર જે છે એનો જ ઓર્ડર તો એક એલિમેન્ટ જે છે એનો ઓર્ડર ધેન બટ એલિમેન્ટ g1 g2 રેસ્ટ ટુ s કરવાથી શું આવે જો પાવર s લેવાથી તો પાવર s લેવાથી g1 નો પાવર s અને g2 નો પાવર s કારણ કે કમ્પોનન્ટ વાઇઝ છે કમ્પોનન્ટ વાઇઝ છે એટલે s ટાઈમ્સ આનો પ્રોડક્ટ કરો તો g1 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 s ટાઈમ્સ આવે એટલે g1 રેસ્ટ ટુ s g2 into g2 into g2 s times આવે એટલે g2 raise to s એટલે આખી પેર s times કરવી કે દરેક ના કમ્પોનન્ટ વાઇઝ s times કરો બે સરખું થાય સો ધીસ ઇઝ ઇક્વલ ટુ અચ્છા g1 raise to s g1 raise to s ઇક્વલ ટુ What is S? S is LCM of order of G1 and order of G2. એટલે S છે આ બંનેના ઓર્ડરનો કોમન મલ્ટીપલ છે. સપોઝ બંનેનો આમ G1 નો ઓર્ડર સપોઝ 2 હોય આનો ઓર્ડર 3 હોય તો 2 અને 3 નો LCM એટલે 6 થાય તો આ 6 હોય તો હવે g1 raise to s કરો તો g1 નો ઓર્ડર 2 હતો તો 2 નો મલ્ટીપલ જ આવ્યો ને તો 2 નો મલ્ટીપલ આવ્યો એટલે ઈ તો ઈ આઈડેન્ટિટી જ થાય એવી રીતે g2 raise to s જે છે g2 નો ઓર્ડર 3 હતો 3 નો મલ્ટીપલ જ આવ્યો ને 6 એટલે 3 raise to 3 કરો કે raise to 6 કરો દરેક વખતે આન્સર તો ઈ જ આવે આઈડેન્ટિટી જ આવે જે તમારો ઓર્ડર હોય એનો મલ્ટીપલ જેટલો પાવર લ્યો તમે તો પણ આન્સર તો આઈડેન્ટિટી જ આવે જેમ કે આ છે 77 77 છે સોરી આની જગ્યાએ તમારે માનો કે 70 હોત 70 તો એનો ઓર્ડર 12 હોત 12 હતો આનો ઓર્ડર 12 હતો ને આનો આનો 12 હતો તો 12 હતો હોય તો આન્સર આઈડેન્ટિટી થાય 12 ની જગ્યાએ 12 નો મલ્ટીપલ આવે 24 તો આન્સર આઈડેન્ટિટી થાય 12 નો મલ્ટીપલ 70 આવે તો આન્સર આઈડેન્ટિટી જ થાય એટલે જે ઓર્ડર હોય એનો મલ્ટીપલ આવે તો પણ આન્સર આઈડેન્ટિટી જ થાય એટલે g2 raise to s અને g1 raise to s આ s છે એ બંનેના ઓર્ડર નો મલ્ટીપલ જ છે એટલા માટે આઈડેન્ટિટી e e આવ્યું હેલો હા હા સારું જો હા તો હું હમણાં કરું લેક્ચર ચાલુ છે ને અથવા કોકને કહું કરે હા 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 સોરી હા તો અહીંયા આપણે આ જોયું કે g1 g2 એક પેર છે એનો રેસ્ટ ટુ પાવર s કરવાથી આન્સર આવ્યો આઈડેન્ટિટી એલિમેન્ટ e કોમા e હવે g1 g2 નો ઓર્ડર તો t હતો તો s છે t નો મલ્ટીપલ જ હોવો જોઈએ
એટલે કે t ડિવાઇડ્સ s થાય, s છે t નો મલ્ટીપલ હોય તો જ આન્સર આઈડેન્ટિટી આવે, કારણ કે ઓરિજિનલ ઓર્ડર તો એનો t હતો, એટલે t ડિવાઇડ્સ s ઓર s ઇઝ અ મલ્ટીપલ ઓફ t. તો s મલ્ટીપલ છે અને t ઓરિજિનલ છે તો કોણ નાનું કોણ થાય, t નાનો થાય, t લેસ ધેન ઓર ઇક્વલ ટુ s. નાઉ હવે અહીંથી સ્ટાર્ટ કરીએ, g1 રેસ ટુ t, g2 રેસ ટુ t, સો ધીસ ઇઝ ઇક્વલ ટુ પેર g1 g2 હોલ રેસ ટુ t. હવે g1 g2 નો ઓર્ડર તો t છે તો હોલ રેસ ટુ t આવે એટલે આઈડેન્ટિટી એલિમેન્ટ, તો e કોમા e. તો આનો અર્થ શું થયો કે આ રેસ ટુ g1 રેસ ટુ t કરવાથી e આવ્યું છે, એના કારણે g1 નો જે ઓર્ડર હતો એ ડિવાઇડ્સ t થવું જોઈએ, તો g1 નો ઓર્ડર ડિવાઇડ્સ t. આ રીતે g2 રેસ ટુ t ની જગ્યાએ આન્સર e આવ્યો તો g2 નો ઓર્ડર જે છે ડિવાઇડ્સ t. તો g1 પણ t ને ડિવાઇડ કરે છે, g2 પણ t ને ડિવાઇડ કરે છે, મતલબ t ઇઝ અ કોમન મલ્ટીપલ ઓફ g1 એન્ડ g2, ઓર્ડર ઓફ g1 એન્ડ ઓર્ડર ઓફ g2, સો t ઇઝ અ કોમન મલ્ટીપલ ઓફ ઓર્ડર g1 એન્ડ ઓર્ડર g2, કારણ કે તો જ બંને મેમ ઓર્ડર g1 અને ઓર્ડર g2 બંને કોઈ એક જ નંબર ને ડિવાઇડ કરતું હોય તો એ જે નંબર છે આનો કોમન મલ્ટીપલ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ 2 ડિવાઈડ 6, 3 ડિવાઈડ 6, તો 6 છે 2 અને 3 નો કોમન મલ્ટીપલ હોવો જોઈએ, સો t ઇઝ અ કોમન મલ્ટીપલ ઓફ ઓર્ડર g1 એન્ડ ઓર્ડર g2. હવે t જે કોમન મલ્ટીપલ છે પણ લીસ્ટ કોમન મલ્ટીપલ છે એ ખબર નથી, પણ લીસ્ટ કોમન મલ્ટીપલ તો s છે, એટલે બાકીના જેટલા કોમન મલ્ટીપલ હોય એ s કરતા આઈધર મોટા અથવા s જેટલા જ હોય, સો ધીસ ઇમ્પ્લાઇઝ s લેસ ધેન ઓર ઇક્વલ ટુ t, બીકોઝ s ઇક્વલ ટુ LCM ઓફ મોડ g1 એન્ડ ઓર સોરી ઓર્ડર g1 એન્ડ ઓર્ડર g2. તો t લેસ ધેન ઓર ઇક્વલ ટુ s હતું અને s લેસ ધેન ઓર ઇક્વલ ટુ t થયું, ધેરફોર t ઇક્વલ ટુ s ઓર t એટલે ઓર્ડર ઓફ g1 g2 ઇક્વલ ટુ s એટલે LCM ઓફ ધીસ, સો ઓર્ડર ઓફ એલિમેન્ટ g1 g2 ઇઝ ઇક્વલ ટુ LCM ઓફ ઓર્ડર ઓફ g1 એન્ડ ઓર્ડર ઓફ g2. તો n ઇક્વલ ટુ 2 માટે આપણે પ્રૂવ થઈ ગયું. હવે n માઇનસ 1 માટે સપોઝ ધી રિઝલ્ટ હોલ્ડ ફોર n માઇનસ 1 ગ્રુપ્સ, આ તો એઝ્યુમ કરી લેવાનું રહે મેથેમેટિકલ ઇન્ડક્શનમાં, અને પછી એક ગ્રુપ વધારે એડ કરીને પછી આપણે પ્રૂવ કરવાનું રહે. તો નાવ ફોર n ગ્રુપ્સ g1 g2 અપ ટુ gn વી હેવ એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ g1 g2 અપ ટુ gn ઇઝ ઇક્વલ ટુ એક gn માઇનસ 1 સુધીના ગ્રુપનો એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ લ્યો, જે આન્સર આવે એનો જ આની સાથે gn સાથે એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ લ્યો, તો પણ બધું સરખું જ છે. તો હવે આ એક n માઇનસ 1 સુધીના ગ્રુપનો જે એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ છે એને એક ગ્રુપ ગણીએ, કારણ કે એ તો ગ્રુપ છે, આ એક ગ્રુપ ગણીએ, આ બીજું ગ્રુપ ગણીએ, તો બે ગ્રુપ માટે તો આપણે ઉપર પ્રૂવ કરેલું જ છે. સો બાય એપ્લાઈંગ ધી ફર્સ્ટ કેસ ફોર n ઇક્વલ ટુ 2 વી ગેટ ધી ડિઝાયર્ડ રિઝલ્ટ, તો n માટે પણ પ્રૂવ થઈ જાય. તો બાય મેથેમેટિકલ ઇન્ડક્શન ધ રિઝલ્ટ ઇઝ ટ્રુ ફોર એવરી n બિલોંગ્સ ટુ n, ફોર એવરી નેચરલ નંબર n, એટલે કે ઓર્ડર ઓફ એલિમેન્ટ g1 g2 અપ ટુ gn ઇક્વલ ટુ LCM ઓફ ઓર્ડર g1 ઓર્ડર g2 અપ ટુ ઓર્ડર gn. નેક્સ્ટ થિયરમ, લેટ g એન્ડ h બી ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ્સ, ધેન એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ g એન્ડ h, જો આ g અને h ઓરિજિનલ જે આપ્યા છે એ પણ સાયક્લિક છે અને ફાઇનાઇટ છે, તો એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ
जी एंड एच इज साइक्लिक इफ एंड ओनली जो दरेक वक्त साइक्लिक ना जो साइक्लिक हो तो आ कंडीशन सेटिस्फाई थवी जोईए ऑर्डर ऑफ जी एंड ऑर्डर ऑफ एच आर रिलेटिवली प्राइम तो आ थ्योरम आपणे प्रूव करीए तो इफ एंड ओनली इफ छे एटले पहेला आ एज्यूम करवो पड़शे के एक्सटर्नल डायरेक्ट प्रोडक्ट ऑफ जी एंड एच इज साइक्लिक अने पछी आ प्रूव करवो पड़शे एज्यूम करवो पड़शे अने आ प्रूव करवो पड़शे पछी आ एज्यूम करीने जी एंड एच इज साइक्लिक ए प्रूव करवो पड़शे तो प्रूफ अपने जो है तो मामा ने फोन करो ने ना फोन है लेट अच्छा फाइनाइट साइक्लिक ग्रुप अपेला जो जी एंड एच फाइनाइट छे एटले एनो ऑर्डर पण फाइनाइट हशे तो सपोज ऑर्डर ऑफ जी इक्वल टू एम एन ऑर्डर ऑफ एच इक्वल टू एन देन क्लियरली अच्छा एक्सटर्नल डायरेक्ट प्रोडक्ट नो ऑर्डर केवी रीते मळे बंने ना ऑर्डर नो मल्टीप्लिकेशन थी आपणे अगाउ जोयुं छे सो क्लियरली ऑर्डर ऑफ एक्सटर्नल डायरेक्ट प्रोडक्ट जी एंड एच इज इक्वल टू एम एन नाउ फर्स्ट एज्यूम दैट दिस इज साइक्लिक ग्रुप एज्यूम दैट जी एक्सटर्नल डायरेक्ट प्रोडक्ट एच इज साइक्लिक साइक्लिक होय तो एनो एक जनरेटर होय लेट जी एच इज ए जनरेटर ऑफ एक्सटर्नल डायरेक्ट प्रोडक्ट ऑफ जी एंड एच हवे आपणे प्रूव शुं करवानुं छे ऑर्डर ऑफ जी एंड ऑर्डर ऑफ एच आर रिलेटिवली प्राइम ऑर्डर ऑफ जी शुं छे एम ऑर्डर ऑफ एच शू एन तो एम एंड एन आर रिलेटिवली प्राइम अपने प्रूव करवानुं छे बे रिलेटिवली प्राइम क्यारे होय एनो जीसीडी वन थाय तो अपने जीसीडी ऑफ एम कोमा एन इक्वल टू वन प्रूव करवानुं छे तो धारी लो के एनो जीसीडी डी छे तो लेट जीसीडी ऑफ एम कोमा एन इक्वल टू डी तो अपने प्रूव शू करशुं डी इक्वल टू वन नाउ આજે પેર છે g કોમા h એનો આટલો પાવર લઈએ આપણે m ઇન્ટુ n અપોન d ધીસ ઇઝ ઇક્વલ ટુ તો આ g રેસ ટુ m n અપોન d અને આ રીતે પણ લખી શકશું g રેસ ટુ m હોલ રેસ ટુ n અપોન d અને અહીંયા છે h રેસ ટુ m n અપોન d અને આમ લખી શકશું h રેસ ટુ n હોલ રેસ ટુ m અપોન d तो जी रेस टू एम तो ई था आइडेंटिटी था शू काम जी कोनो जनरेटर सॉरी आ कोनो मेंबर छे जी स्मॉल जी कैपिटल जी नो कैपिटल जी नो ऑर्डर एम छे एम छे तो आ जी रेस टू एम शू था आइडेंटिटी कारण के आ जनरेटर नो मेंबर छे जी स्मॉल जी એટલે જી રેસ ટુ એમ આ કોનો જનરેટર હશે જનરેટર નો પેલો હશે જી નો એટલે જી રેસ ટુ એમ ઇક્વલ ટુ ઈ થાય તો ઈ રેસ ટુ કઈ પણ કરો એટલે ઈ એવી રીતે આનો એચ નો ઓર્ડર એમ છે એટલે આનો પાવર એમ જે છે એ ઈ થાય ઈ નો ગમે એટલો પાવર એટલે ઈ तो आखा मेंबर नो आ पावर जे छे एनो आंसर आयो ई कोमा ई एटले के आइडेंटिटी तो एनो मतलब आइडेंटिटी आवे तो जी कोमा एच नो जे ऑर्डर होय ई
કાં તો આ પોતે ઓર્ડર હોય અથવા આના કરતા નાનો ઓર્ડર હોય શકે, કારણ કે આ છે એ ઓર્ડર નો મલ્ટીપલ હોય શકે. તો ઓર્ડર ઓફ જી કોમા એચ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ એન અપોન ડી. હવે આનો ઓર્ડર તો આપેલો છે તો એમ એન, કારણ કે જી કોમા એચ કોનો જનરેટર છે, આનો આ જે ગ્રુપ છે એનો ઓર્ડર એમ એન હતો, એટલે એના જનરેટર નો ઓર્ડર સેમ જ થાય. તો એમ એન છે આનો ઓર્ડર છે, જનરેટર નો અને ગ્રુપ નો ઓર્ડર હંમેશા સરખો હોય. એ જો જનરેટર હોય ગ્રુપ જી નો, સાયક્લિક ગ્રુપ જી નો, તો એ રેસ ટુ એન ઇક્વલ ટુ ઈ થાય. તો હવે આનો ઓર્ડર તો એનો મતલબ આનો ઓર્ડર તો એમ એન હતો, તો ધીસ ઇઝ ઇક્વલ ટુ એમ એન, તો એમ એન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ એન અપોન ડી. આવું ક્યારે બને? ડી ઇક્વલ ટુ વન, ધીસ ઇમ્પ્લાઇઝ ડી ઇક્વલ ટુ વન. કેટલાક સ્ટેપ આમાં મેં નથી લખ્યા, તમારે લખવા હોય તો લખી શકાય કે ઓર્ડર ઓફ જી પ્લસ એચ, જી એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ, એચ ઇક્વલ ટુ એમ એન, ધેર ફોર એન્ડ જી એચ ઇઝ અ જનરેટર ઓફ ધીસ ગ્રુપ, ધેર ફોર ઓર્ડર ઓફ જી એચ ઇઝ ઓલસો એમ એન. આ બધું તમે લખી શકો, આ પણ લખી શકો કે ઓર્ડર ઓફ જી ઇક્વલ ટુ એમ એન્ડ જી કોમા એચ ઇઝ જનરેટર ઓફ ધીસ, ધેર ફોર જી રેસ ટુ એમ ઇક્વલ ટુ ઈ. તો આ જીસીડી બંને નો વન થઈ ગયો, ધસ જીસીડી ઓફ એમ કોમા એન ઇક્વલ ટુ વન, એન્ડ હેન્સ ઓર્ડર ઓફ જી એન્ડ ઓર્ડર ઓફ એચ આર રિલેટિવલી પ્રાઇમ. આપણે જે પ્રૂવ કરવાનું હતું એનો જીસીડી એમ છે, એ જીસીડી જે હતો એમ અને એન નો વન છે, એટલે કે આ બંને રિલેટિવલી પ્રાઇમ છે. એમ અને એન રિલેટિવલી પ્રાઇમ એટલે ઓર્ડર ઓફ જી એન્ડ ઓર્ડર ઓફ એચ આર રિલેટિવલી પ્રાઇમ. હવે કોન્વર્સ, કોન્વર્સમાં એઝ્યુમ કરીએ, કોન્વર્સલી એઝ્યુમ ધેટ ઓર્ડર ઓફ જી એન્ડ ઓર્ડર ઓફ એચ આર રિલેટિવલી પ્રાઇમ, ધેન આનો ઓર્ડર તો એમ હતો, આનો ઓર્ડર એન હતો, એટલે ઈ બંને એમ અને એન નો જીસીડી વન, જીસીડી ઓફ એમ એન ઇક્વલ ટુ વન. સિન્સ જી એન્ડ એચ આર સાયક્લિક ગ્રુપ્સ, લેટ સાયક્લિક ગ્રુપ છે એટલે એનો જનરેટર હોય શકે. તો જી ગ્રુપ જી નો જનરેટર સપોઝ સ્મોલ જી છે, ગ્રુપ એચ નો જનરેટર સપોઝ સ્મોલ એચ છે, તો જી ઇક્વલ ટુ સાયક્લિક ગ્રુપ જનરેટેડ બાય જી, એચ ઇક્વલ ટુ સાયક્લિક ગ્રુપ જનરેટેડ બાય સ્મોલ એચ. ધેન ઓર્ડર ઓફ જી એન્ડ એચ ઇક્વલ ટુ, આપણે અગાઉ જોયું છે કે બંનેના ઓર્ડર નો એલસીએમ લેવાનો, તો એલસીએમ ઓફ સ્મોલ જી નો ઓર્ડર એટલે એમ, કારણ કે સ્મોલ જી કોનો જનરેટર છે? કેપિટલ જી નો. જી નો ઓર્ડર શું છે? સ્મોલ એમ, એટલે સ્મોલ જી નો ઓર્ડર પણ સ્મોલ એમ થાય. તો એલસીએમ ઓફ એમ કોમા એન, એમ અને એન નો જીસીડી વન છે એટલે બંનેનો એલસીએમ એટલે બંનેનો પ્રોડક્ટ, તો એમ એન, તો એમ એન તો બાજો આનો આ જ હતું આનો ઓર્ડર, એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ જી એન્ડ એચ નો ઓર્ડર. તો જ્યારે તમને આનો ઓર્ડર અને આનો ઓર્ડર સરખો મળે, તો એનો મતલબ આ એલિમેન્ટ છે આનો જનરેટર છે. સો જી કોમા એચ ઇઝ અ જનરેટર ઓફ ધીસ, જનરેટર મળે એટલે સાયક્લિક થાય, હેન્સ એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ જી એન્ડ એચ ઇઝ સાયક્લિક. તો આ થિયરમમાં ઘણા બધા સ્ટેપ્સ નથી લખ્યા, આની પ્રૂફમાં તમારે લખવા હોય તો લખી શકો. હવે કેટલાક રિઝલ્ટ્સ આપણે એમને લખ્યા છે, ઉપરના રિઝલ્ટ્સ ઉપરથી જ આવે છે. બાય યુઝિંગ મેથેમેટિકલ ઇન્ડક્શન ઓન ધી અબોવ થિયરમ, ઇટ ઇઝ ક્લિયર ધેટ આપણે બે નો એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ માટે કર્યું, તો આ એન ના એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઉપર પણ આ રિઝલ્ટ એપ્લાય થઈ શકે. જી વન જી ટુ જી એન નો એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ અ ફાઇનાઇટ નંબર ઓફ ફાઇનાઇટ સાયક્લિક ગ્રુપ્સ, ઇટ ઇઝ અ સાયક્લિક ઇફ એન્ડ ઓનલી ઇફ કોઈ પણ બે જે છે જી આઈ અને જી જે એના બંનેના ઓર્ડર આર રિલેટિવલી પ્રાઇમ ફોર આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ જે, એટલે કે મ્યુચ્યુઅલી રિલેટિવલી પ્રાઇમ છે. બે માટે કર્યું ને આપણે આ પ્રૂફ, આ બે જી અને એચ માટે કર્યું, ઇઝ રિઝલ્ટ
વધારા નંબર ઓફ ડાયરેક્ટ પેલા ગ્રુપ્સ લઈને એના ડાયરેક્ટ પ્રોડક્ટ માટે એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ માટે આ જ રિઝલ્ટ એના માટે લખ્યું. નેક્સ્ટ m equal to n1 n2 nk હોય then zm is isomorphic to zn1 external direct product zn2 up to external direct product znk if and only if ni and nj are relatively prime. આ મેં અગાઉ વાત કરી હતી તમને કે આ બંને આ પ્રાઇમ પ્રોડક્ટ થી m જો એક્સપ્રેસ કરી શકાતો હોય તો z2 ને z5 નો એક આપણે એક્ઝામ્પલ લીધો હતો ને બતાવો. તો 10 ઇક્વલ ટુ 2 ઇન્ટુ 5 અને 2 અને 5 જે છે એ બંને રિલેટિવલી પ્રાઇમ છે એટલા માટે આને આઇસોમોર્ફિક થાય એમ કહેવા માંગે છે આ રિઝલ્ટ. m ઇક્વલ ટુ n1 ઇન્ટુ n2 ઇન્ટુ અપ ટુ nk હોય ને આ બધા મ્યુચ્યુઅલી રિલેટિવલી પ્રાઇમ હોય તો Zm is isomorphic to this external direct product. An example is Z2, external direct product of Z2, Z2, Z5, Z7 is isomorphic to about 2 and 5 jj even chaz, mutually prime chaz, 5 and 2. તો પછી એને પ્રોડક્ટ કરી શકાય 2 ઇન્ટુ 5 એટલે 10 એટલે z2 એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ z10 એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ 7 10 અને 7 પણ છે મ્યુચ્યુઅલી પ્રાઇમ તો પછી રિલેટિવલી પ્રાઇમ તો 10 ઇન્ટુ 7 કરી શકાય એટલે z70 પણ આ બંનેનો પ્રોડક્ટ નહીં કરી શકાય એટલે ધીસ ઇઝ નોટ આઇસોમોર્ફિક ટુ z140 રાઈટ. અને 2 7 10 z2 z10 z7 નો એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ હોય તો 2 અને 7 નો પ્રોડક્ટ કરી શકાય 2 ઇન્ટુ 7 એટલે 14 કારણ કે મ્યુચ્યુઅલી રિલેટિવલી પ્રાઇમ છે. ધસ z2 આઇસોમોર્ફિક સોરી એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ z70 ઇઝ આઇસોમોર્ફિક ટુ z10 z14 કારણ કે આ જે છે એ આ હતો આને આઇસોમોર્ફિક હતો અને આ પાછું જે છે એ આને આઇસોમોર્ફિક છે તો બધા મ્યુચ્યુઅલી આ બંને આઇસોમોર્ફિક થઈ શકે પણ ધીસ ઇઝ નોટ આઇસોમોર્ફિક ટુ z140 બીકોઝ GCD ઓફ 70 એન્ડ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 1. નેક્સ્ટ નોટેશન ઇફ k ડિવાઇડ્સ n એટલે કે n ઇઝ અ મલ્ટીપલ ઓફ k ધેન ઓર k ઇઝ અ ફેક્ટર ઓફ n ધેન u સફિક્સ માં k ઓફ n u ઓફ n તો આપણે જોયેલા જ છે u ઓફ 21 સપોઝ આર u ઓફ 21 માં આટલા મેમ્બર થશે પણ હવે 21 નો ફેક્ટર કોઈ લઈએ 3 તો સફિક્સ માં લખો તમે તો આના ઇક્વલ ટુ શું થાય આ સેટ આપ્યો છે એવા x બિલોંગ્સ ટુ u ઓફ n એટલે આમાંથી એવા x ચૂઝ કરવાના છે એવા મેમ્બર ચૂઝ કરવાના છે સચ ધેટ x મોડ k ઇક્વલ ટુ 1 આ જે એલિમેન્ટ ચૂઝ કરશો એનો 3 સાથે ડિવાઈડ કરો તમે તો રિમાઇન્ડર 1 થવી જોઈએ 1 ને 3 થી ડિવાઈડ કરીએ તો 1 થાય એટલે 1 આવશે 2 ને 3 થી ડિવાઈડ કરીએ તો 1 ના મળે એટલે નહીં આવે 4 ને 3 થી ડિવાઈડ કરો તો રિમાઇન્ડર 1 થાય એટલે 4 આવશે 5 માં નહીં 8 માં નહીં રિમાઇન્ડર 2 આવે 10 ને 3 થી ડિવાઈડ કરો તો રિમાઇન્ડર 1 આવે એટલે 10 આવશે તો 3 ના મલ્ટીપલ લેતા જઈ પ્લસ 1 કરતા જાવ અને એ મેમ્બર આમાં હોય તો લેવાનો 3 into 0, 0 plus 1, તો 1, તો 11. 3 into 1, 3 plus 1, 4, છે, તો 11. એ રીતે 3 to 6 plus 1, 7. 7 આમાં જ નથી એટલે નહીં લેવાનું. પછી આવશે 10.
10 છે આમાં તો લેવાનો 13 છે આમાં તો લેવાનો 16 છે તો લેવાનો પછી આવશે 19 લીધો પછી નેક્સ્ટ આવે 22 પણ એ તો આવનો મેમ્બર નથી હવે 21 થી આગળ નથી એટલે આટલા પૂર આવી ગયા પૂરા એન્ડ યુ 721 લખો હોય તો 7 ના મલ્ટીપલ લઈને પ્લસ 1 કરતા જાઓ તો 1 તો દરેકમાં આવવાનો જ પછી 8 તો 8 પણ છે પછી આવશે 15 તો આમાં છે જ નહીં એટલે નહીં આવે પછી તો બિયોન્ડ 21 થઈ જશે એટલે અહીંયા સ્ટોપ થઈ જશે તો 1,8 તો આના ઉપર આ જે એક્ઝામ્પલ જોયા આપણે તો આવા આવા નોટેશન થી જે શેપ મળે છે એના ઉપરના કેટલાક રિઝલ્ટ છે સપોઝ એસ એન્ડ ટી આર રિલેટિવલી પ્રાઇમ ધેન યુ ઓફ એસ ટી ઇઝ આઇસોમોર્ફિક ટુ એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ ઓફ યુ એસ એન્ડ યુ ટી પણ આ રિલેટિવલી પ્રાઇમ હોય તો જ અને યુ ઓફ એસ ટી સફિક્સમાં ટી ઇઝ આઇસોમોર્ફિક ટુ U of S અહીંયા તમારે કેમ યાદ રાખવાનું કે T T કેન્સલ એટલે S U of S and U of S T સફિક્સમાં S is isomorphic to U of T કારણ કે S S કેન્સલ એમ ગણી લેવું લેટ M equal to N1 N2 NK હવે આ જ રીતે S T ની જગ્યાએ N1 N2 NK હોય અને બધા રિલેટિવલી પ્રાઇમ હોય ni nj નો gcd 1 હોય ફોર એવરી i ઇઝ નોટ ઇક્વલ ટુ j ધેન u ઓફ m ઇઝ આઇસોમોર્ફિક ટુ un1 એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ un2 અપ ટુ એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ unk તો આ જે રિઝલ્ટ આપણે જોયું એના ઉપરનો એક્ઝામ્પલ છે u ઓફ 315 315 એટલે 5 ઇન્ટુ 7 ઇન્ટુ 9 અને 579 આર પેર વાઇઝ રિલેટિવલી પ્રાઇમ ધેરફોર યુ 315 ઇઝ આઇસોમોર્ફિક ટુ યુ ઓફ 5 એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ યુ ઓફ આ બંનેનો પ્રોડક્ટ કરી દીધો 7 ઇન્ટુ 9 63 ઇઝ આઇસોમોર્ફિક ટુ યુ ઓફ 7 એમને રાખ્યું અને 5 અને 9 નો પ્રોડક્ટ કર્યો યુ 45 આ 9 એમને રાખ્યું 5 અને 7 નો ડાયરેક્ટ પ્રોડક્ટ કર્યો સોરી મલ્ટીપ્લિકેશન કર્યો એટલે યુ ઓફ 35 અને ત્રણેય અલગ અલગ રાખ્યા તો યુ 5 એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ યુ 7 એક્સટર્નલ ડાયરેક્ટ પ્રોડક્ટ યુ 9 તો આ બધા એકબીજાને આઇસોમોર્ફિક છે હજી બીજો આઇસોમોર્ફિઝમ કઈ રીતના મળશે યુ ઓફ 9 એ ક્યાંથી આવ્યું 315 ડિવાઇડ બાય 35 કરો એટલે 9 તો યુ ઓફ 315 સફિક્સમાં 35 એટલે શું તો એ તમે પેલા યુ ઓફ 315 લખો પછી ખબર પડે યુ ઓફ 315 આખું લખો પછી એમાં 35 મલ્ટીપ્લાય બાય એનો મલ્ટીપલ પ્લસ 1 વાળા મેમ્બર જેટલા હોય એટલે એમાંથી લેવાનું છે બીજી રીતે ધીસ ઇઝ આઇસોમોર્ફિક ટુ યુ ઓફ 9 તો યુ ઓફ 9 એટલે યુ ઓફ 9 ના મેમ્બર્સ જેટલા હોય એટલા જ મેમ્બર્સ આમાં આવવા જોઈએ યુ ઓફ 9 ના મેમ્બર્સ કેટલા હોય એ પહેલા જોઈ લેવાનું 1 2 3 નહીં આવે કારણ કે 9 સાથે રિલેટિવલી પ્રાઇમ નથી 1 2 4 5 7 એન્ડ 8 એટલે 6 મેમ્બર ગયા તો આમાં પણ 6 થવા જોઈએ 1 2 3 4 5 6 એ રીતે યુ ઓફ 5 ઇઝ આઇસોમોર્ફિક ટુ અહીંયા 63 છે આ થોડું ટાઈપિંગ માં પેલું થઈ ગયું છે પણ 63 છે કારણ કે 315 ડિવાઇડ બાય 63 કરો એટલે 5 આવશે એ રીતે યુ ઓફ 7 ઇઝ આઇસોમોર્ફિક આ મેમ્બર્સ ક્યાંથી ફાઇન્ડ કરવાના એ તમારે પેલા યુ ઓફ 315 આખું લખો તમે એમાંથી મેમ્બર્સ લેવાના છે અને એ પણ આને રિલેટેડ 63 ના મલ્ટીપલ પ્લસ 1 વાળા લેવાના એવી રીતે 45 ના મલ્ટીપલ પ્લસ 1 વાળા લેવાના સો ધીસ ઇઝ આઇસોમોર્ફિક ટુ યુ 35
राइट आ बदा लखी सको ते एक्जाम में पूछाई सके आ बदा आइसोमोर्फिज्म लखो तो हवे नवो टॉपिक छे नॉर्मल सबग्रुप ते आपणे हवे बीजा लेक्चर में जोशु आ वीडियो बहु खूब मोटो ना थई जाय एटला माटे।